કમબેક સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એઆઈસીસી દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં શંકાવનારા તથ્યો સામે આવ્યા. એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ. પરિણામ અતિ વિપરીત આવ્યા છે ત્યારે એનું મૂલ્યાંકન કરવા માટેનું, મનોમંથન કરવા માટેનું આખી એક પદ્ધતિ પક્ષ તરફથી અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ એ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે એઆઈસીસી દ્વારા નિમાયેલી સમિતિએ તમામને સાંભળ્યા બાદ તેમનો અહેવાલ રાષ્ટ્રીય નેતૃત્વને સુપ્રત કર્યો છે અને આગામી દિવસોની અંદર જે અહેવાલ સુપ્રત કર્યો તેના આધારે પક્ષે આગામી દિવસની અંદર પ્રજાકીય મુદ્દાઓ ક્યાં ક્યાં, સંગઠનમાં કઈ કઈ બાબતોનું કઈ બાબતો છે એ તમામ, કારણ કે અંતે તો એ રાષ્ટ્રીય નેતૃત્વ છે, હું એ અહેવાલમાં શું વિગતો છે એના ઊંડામાં એટલા માટેનો કે પક્ષનો આંતરિક મામલો છે, પણ એટલું નિશ્ચિતપણે કહી શકું કે તમામ પ્રકારના માપદંડો પાસાઓનું વિસ્તૃત ચર્ચા કરીને જે અહેવાલ તૈયાર થઈ રહ્યો છે અને એના આધારે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ સાથે પરામર્શ કરીને જે કોઈ સૂચનાઓ અમને આવશે એના પ્રમાણે અમે આગળ વધવાના છીએ. જે કોઈ જરૂરી, જ્યાં જરૂર જણાશે ત્યાં ફેરબદલ કરવામાં આવશે. જ્યાં ગેરશિસ્ત થઈ હશે તો તેને કઈ રીતે આગળ કરી શકાય અને દૂર કરી શકાય.